હલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી ભોપાલના પ્રવાસની. હવે એ સમયે આપણે વાત કરી હતી કે બાળકો કેટલા જવાના છે, શામાં જવાના છે. તો પહેલાં એ લોકોએ કઈ બસ મંગાવી હતી? મોટી બસ મંગાવી હતી, 50 સીટેડ, એટલે કે 50 જણને બેસાય એટલી. પણ પછી એમની કઈ બસ આવી? નાની, કે જેમાં 35 વિદ્યાર્થીઓ બેસી શકે. હવે એમનો પ્રવાસ ચાલુ થઈ ગયો છે અને રસ્તામાં એમને એક સરસ મજાની નર્મદા નદી જોવાય છે. કઈ નદી જોવાય છે? નર્મદા નદી જોવાય છે, જેની અહીંયા હવે આગળ વાત કરવામાં આવી છે. હવે આ નર્મદા નદીનો પુલ કેટલો લાંબો છે એની આપણે વાત કરીએ તો જુઓ, પુલના ઉપર બોર્ડ મારેલું જ છે કે આ પુલ 756.82 મીટર લાંબો છે. કેટલો લાંબો છે? 756.82 મીટર લાંબો છે. તો હવે આપણે અંદાજ કરી શકીએ કે આ જગ્યાએ નર્મદાનો પટ આશરે 500 મીટર પહોળો છે. કેટલો પટ, કેટલો પહોળો હશે એનો? 500 મીટર પહોળો હશે, અંદાજ કરીએ છીએ. હવે સદાબ નામનો એક છોકરો છે. સદાબ કહે છે કે હું 500 મીટરની કલ્પના પણ ન કરી શકું. શું કહે છે સદાબ? કે હું 500 મીટરની કલ્પના પણ ન કરી શકું. ત્યારે આશાબેન કહે છે કે જુઓ, આપની બસ 5 મીટર જેટલી લાંબી છે, તો કલ્પના કરો આવી કેટલી બસ પુલ ઉપર સીધી રેખામાં ઊભી રહી શકે છે. જો 500 મીટરનો એનો પટ લાંબો હોય તો 5 મીટરની એના પર કેટલી બસો સીધી રેખામાં, એટલે કે સીધી એક પછી એક ઊભી રહી શકે છે, જેનો દાખલો આપણે હમણાં ગણીએ થોડી આગળ વાતો કરીને. હવે જોઈએ કે બધા નીચા નમીને નદીને જોઈ રહ્યા છે. આપણે પણ પ્રવાસમાં જઈએ છીએ અને આજુબાજુ આપણને કંઈક નવું જોવાય તો આપણે બધા પણ બારીમાંથી જોઈએ છે ને. હા, રાકેશભાઈ કહે અત્યારે પાણીની સપાટી નીચી છે. અત્યારે પાણીની સપાટી કેવી છે? નીચી છે, જે લગભગ પુલથી 400 મીટર નીચી છે. પુલ કરતાં સપાટી કેટલી નીચી છે? પાણીની 400 મીટર નીચી છે. પછી આશાબેન કહે છે પરંતુ ચોમાસાની ઋતુમાં તેની ઊંચાઈ વધે છે. ચોમાસાની ઋતુમાં જ્યારે વરસાદ પડે ત્યારે પાણીની સપાટી કેવી આવે છે? ઉપર આવે છે. હમણાં આપણે કંઈ ક્યાં પણ બહાર જઈએ છીએ તો આપણે જોઈએ છીએ કે નદી તળાવ વધારે ભરેલા હોય છે, એટલે કે પુલ કરતાં એની સપાટી, જે સપાટી હોય છે એ પાણી ભરાવાથી કેવી આવે છે? ઊંચી આવે છે. તો આમાં વાત કરી છે કે પહેલાં કેટલી હોય છે, સામાન્ય રીતે એની સપાટી 40 મીટર નીચી હોય છે. હમણાં જ્યારે એ ગયા છે ત્યારે 40 મીટર નીચી છે, પણ ચોમાસાની ઋતુમાં પાણી વરસાદ પડે છે એના લીધે સપાટી ઉપર આવી અને કેટલી થઈ જાય છે? 15 મીટર જેટલી નીચી હોય છે. તો બંને વચ્ચેનો તફાવત. તો હવે આપણાને શું કહ્યું છે કે નર્મદાના પાણીની અત્યારની સપાટી અને ચોમાસાના સમયની સપાટી વચ્ચેનો તફાવત કેટલો? ખાલી જગ્યા મીટર. તો હવે આપણે આ બે દાખલા જોઈએ. ચલો બાળ મિત્રો, આપણે વાત કરી હતી કે જો નર્મદાનો પુલ 500 મીટર લાંબો છે તો 5 મીટર જેટલી લાંબી બસ સીધી રેખામાં ઊભી રાખીએ તો કેટલી બસ ઊભી રહે? હવે અહીંયા આપણે શું શોધવાનું છે? બસની સંખ્યા. આપણાને મીટર આપેલા છે તો આપણે પહેલા લખી દઈશું મીટર અને આપણે શોધવાનું છે બસની સંખ્યા. તો 5 મીટરમાં કેટલી બસ ઊભી રહી શકે? એક. અહીંયા લખેલું છે 5 મીટર જેટલી એક બસ છે. માટે પુલ કેટલો લાંબો છે? તો 500 મીટર લાંબો. તો 500 મીટરની કેટલી? 5 મીટરની એક બસ. તો 500 મીટરમાં કેટલી બસ ઊભી રહી શકે છે? બંનેનો ક્રોસ ગુણાકાર કરીએ તો 500 × 1/5. હવે 500 ભાગ્યા 5 કરીશું. 500 ભાગ્યા 5, અહીં છેદમાં છે એટલે ભાગાકાર કરવાનો, અને બાજુમાં હોત તો આપણે શું કરતા? ગુણાકાર. તો 5 × 1 = 5. 5 માંથી 5 જાય તો 0. હવે આ 2 શૂન્ય નીચે પણ ઉતારવાના અને સાથે સાથે એને ઉપર પણ મૂકવાના છે, એટલે અહીંયા કેટલો જવાબ આવ્યો? 100 જવાબ આવ્યો. 100 શું છે? તો બસ. અહીંયા આપણે જવાબમાં લખીશું કે કેટલી બસ ઊભી રહી શકે? તો 500 મીટર લાંબા પુલ પર 100 બસ ઊભી રહી શકે. હવે આપણે બીજો દાખલો જોઈએ કે હાલમાં પાણીની સપાટી લગભગ પુલથી કેટલી છે? 40 મીટર નીચે છે અને ચોમાસામાં પાણીની સપાટી
लगभग 15 मीटर नीची હોય તો બંને વચ્ચેનો તફાવત શોધો. હાલમાં જ્યારે એ લોકો પ્રવાસમાં ગયા છે તો પાણીની સપાટી કેટલી છે? 40 મીટર. પણ ચોમાસામાં એ સપાટી કેટલી હોય છે? 15 મીટર. તો 15 મીટરનો તો આપણે બંનેનો તફાવત શોધીએ. તો આપણે તફાવત શોધવા શું કરવું પડશે? તફાવત શબ્દ આવે એટલે આપણે સમજી લેવાનું કે એમાં કરવું પડશે બાદબાકી. તો 40 મીટર હાલની સપાટી, હાલની છે ને, હમણાંની હાલની સપાટી. વિગત લખવાનું ભૂલાય નહીં, એનું ખાસ ધ્યાન રાખવાનું. અને 15 મીટર ક્યારની સપાટી? તમે કહેશો કે ચોમાસાની સપાટી. હવે બંનેનો આપણે શું કરીએ? તફાવત શોધવાનો એટલે બાદબાકી કરીશું. 0 માંથી 5 જાય નહીં એટલે 4 પાસેથી 1 ઉધાર લઈ આવીએ અને 0ને ચેકીને એની બાજુમાં બેસાડી દઈએ. 4 પાસેથી 1 લઈ આવ્યા એટલે કેટલા રહેશે? 3. હવે જોઈએ તો 10માંથી 5 જાય તો 5 અને 3માંથી 1 જાય તો 2 મીટર. શું છે 2 મીટર? બંને વચ્ચેનો તફાવત. હવે જવાબમાં લખીશું, જવાબ બરાબર બંને વચ્ચેનો તફાવત 25 મીટર થાય. હવે આગળ જોઈએ આપણે. હવે અહીંયા એમની નદીની વાત બધી પૂરી થઈ ગઈ છે. નર્મદા નદીનું પુલ વિશેની એમને ચર્ચા કરી લીધી, બસો વિશેની એમને ચર્ચા કરી લીધી. હવે આગળ ગયા છે લોકો. અચાનક બસ ઝટકા સાથે ઉભી રહી ગઈ. ઓહો, પેટ્રોલ પંપ! 2 બસમાં પેટ્રોલ પુરાવાની જરૂર છે. શું આવ્યું છે? પેટ્રોલ પંપ. આપણે બહાર જઈએ એટલે ગાડી મોટી હોય એટલે એમાં પેટ્રોલ પુરાઈએ છે ને. હવે પેટ્રોલ પુરાવાની વારી આવી છે. બધી બસ લાઇનમાં ઉભી રહી ગઈ. બાળકો બારીમાંથી ડોક બહાર કાઢી બસમાં ડીઝલ કેવી રીતે ભરાય છે તે જોઈ રહ્યા હતા. તો કેટલાક બાળકો તે ખૂબ જ નજીકથી જોવા બસમાંથી નીચે પણ ઉતરી ગયા. હવે થોડાક બાળકો બસમાંથી નીચે ઉતરીને જોવા ગયા છે. દરેક બસમાં ડીઝલ પુરાવામાં 15 મિનિટ લાગી અને આવી 2 બસ હતી. હવે 1 બસને 15 મિનિટ તો 2 બસને કેટલી લાગશે? તમે અંદાજ કાઢો. તો તેઓ લગભગ કેટલા મિનિટ ઉભા રહ્યા હશે? મતલબ કે તેઓ ખાલી જગ્યા મિનિટ મોડા પડશે. હવે અહીંયા ઉભા રહ્યા એટલા મિનિટ એ પહોંચવા સ્થળે પહોંચવા માટે મોડા પડશે ને. હવે અહીંયા તમને જુઓ, બધું જોવાય છે ને કે આ બસ છે, ત્યાં બાળકો છે, આ પેટ્રોલ પંપ છે, બધું જોવાય છે ને. પછી આગળ છે કે ઓહો, બસનું પેટ તો બહુ મોટું છે. 100 લીટર તો થઈ ગયું. કેટલા લીટર પેટ્રોલ થઈ ગયું છે બસમાં? 100 લીટર. તો આપણે 5500 રૂપિયા ડીઝલના ચૂકવવા પડશે. જો અહીંયા લખેલું છે 100 લીટર પેટ્રોલ પૂર્યું અને એના કેટલા રૂપિયા થયા છે? 5500 રૂપિયા. ચિત્રમાં જોઈને શોધો કે 1 લીટર ડીઝલનો ભાવ કેટલા રૂપિયા થયો. હવે 100 લીટરના 5500 રૂપિયા થયા તો 1 લીટરના કેટલા રૂપિયા થયા એ આપણે દાખલો આપણે ગણીશું. પણ તમે કેટલા રૂપિયા થયા હશે અંદાજ કાઢો. બસમાં ડીઝલ પુરાતું હતું ત્યારે કેટલાક બાળકો પેટ્રોલ પંપની નજીકમાં બાથરૂમ જવા માટે ગયા. હવે છે અમનને શૌચાલયમાં 1 બસમાં ડીઝલ પુરાવા જેટલો સમય લાગ્યો. હવે આગળ આપણે વાત કરી કે 1 બસમાં ડીઝલ પુરાતા કેટલી મિનિટ લાગી હતી? 15 મિનિટ. તો અહીંયા આપણાને સવાલ પૂછ્યો કે અમનને બાથરૂમની બહાર આવતા કેટલો સમય લાગ્યો હશે? તો કેટલો સમય લાગ્યો હશે? 15 મિનિટનો સમય લાગ્યો હશે. હવે આપણે દાખલો ગણીએ કે 1 બસમાં ડીઝલ પુરાતા 15 મિનિટ લાગે તો 2 બસમાં કેટલી વાર લાગે? 2 બસમાં કેટલી વાર લાગે? તો બસ અને મિનિટ. 1 બસમાં 15 મિનિટ માટે 2 બસમાં કેટલી? બંનેનો શું કરીશું આપણે? ક્રોસ ગુણાકાર. 2 × 15 કરો કાં તો 15 × 2. 2 × 15 એટલે 15 × 2 કેટલા થશે? 30 મિનિટ. આ તો તમે મૌખિક પણ કરી શકો છો. હવે આપણે જવાબ લખીશું કે 2 બસમાં ડીઝલ પુરાતા 30 મિનિટ થાય. 1 બસમાં 15 મિનિટ તો 2 બસમાં કેટલી મિનિટ? 30 મિનિટ. હવે આપણે બીજો દાખલો પણ જોયો હતો
કે એક બસમાં 100 લિટર ડીઝલ માં તો 5500 રૂપિયામાં કેટલા લિટર ડીઝલ પુરાવી શકાય. આપણે શું શોધવાનું છે, કેટલા લિટર ડીઝલ પુરાવી શકાય. આપણાને રૂપિયા અહીંયા આપેલા છે. આપણે જોઈએ તો 100 લિટર 5500 રૂપિયામાં 100 લિટર તો 1 લિટરના કેટલા, આપણે અહીંયા લિટર શોધવાનું છે. તો અહીંયા આપણે લખીશું રૂપિયા, અહીંયા આપણે રૂપિયા શોધવાના છે એટલે અહીંયા લિટર અને અહીંયા લખીશું આપણે રૂપિયા. 100 લિટરના કેટલા રૂપિયા છે, 5500 રૂપિયા. તો આપણાને પૂછ્યું કે 1 લિટરના કેટલા રૂપિયા છે, તો 1 લિટરના કેટલા, 100 લિટરના 5500 રૂપિયા, તો 1 લિટરના કેટલા. બંનેનો ક્રોસ ગુણાકાર કરીશું, 1 × 5500 છેદમાં 100. અંશ અને છેદમાં મીંડા હોય તો આપણે ઉડાડી દઈએ, આ મીંડું ગયું, આ મીંડું ગયું, આ મીંડું ગયું, આ મીંડું ગયું. હવે કેટલા રહ્યા, 1 × 55 છેદમાં 1, 55 એકા 55 રૂપિયા. એટલે આપણાને જવાબ મળશે, જવાબ બરાબર, 1 લિટર ડીઝલના 55 રૂપિયા થાય. હવે આગળના દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બાય બાય.